Good morning to everyone. This is Bio Science, Subject Biology, Chapter 3, Manav Prajanan, Bhag 4. Chalo, apne continue kariye chhe, Bhag 4. To apne topic chhe, ankush janani prakriya no varnan karvano chhe. Ankush janan jevi rite apne shukrakosh ni prakriya no varnan karu. Tej rite ankush janani prakriya no varnan karvano chhe. Same. Next topic, most time bhi word ma. 4 માર્ક્સ માટે ચાર્ટ સહિત સેમ ઓજ શુક્રકોષ જનન જેવી જ પ્રક્રિયા છે બરાબર ચાલો જોઈએ પરિપક્વ માદા જનનકોષના નિર્માણની પ્રક્રિયાને અંડકોષ જનન કહે છે હું કીધું પરિપક્વ માદા પુખ્ત વયે જ્યારે માદા જનનકોષનું નિર્માણ કરે એ પ્રક્રિયાને અંડકોષ જનન કહે છે અંડકોષ જનન ગર્ભ વિકાસ દરમિયાન શરૂ થાય છે ક્યારે થશે આ પ્રક્રિયા અંડકોષ જનન ગર્ભ વિકાસ દરમિયાન જ્યારે દરેક ગર્ભીય અંડપિંડમાંથી લાખો જનન માતૃકોષ નિર્માણ પામે છે શું કીધું જ્યારે ગર્ભીય અંડપિંડમાંથી લાખો જનન ગર્ભીય અવસ્થામાં અંડપિંડ ત્યારે તેમાંથી લાખોની સંખ્યામાં માતૃકોષોનું નિર્માણ થાય છે માતૃકોષ એટલે કે આદિપ્રકારના પૂર્વ અંડકોષનું નિર્માણ થાય છે તો જન્મ બાદ વધારાના આદિપૂર્વ શુક્રકોષ નિર્માણ પામતા નથી અને તેમાં ઉમેરાતા પણ નથી જો આ જન્મ પહેલાં ગર્ભીય અવસ્થામાં અંડપિંડમાં લાખોની સંખ્યામાં માતૃકોષનું નિર્માણ થતું હતું તો તેમાં વધારાના જે આદિપૂર્વ અંડકોષ છે તે નિર્માણ નથી પામતાની પ્રક્રિયામાં ઉમેરાતા પણ નથી બરાબર તો આપણે જોઈએ એ પણ તબક્કાવાર થતી જેવી રીતે શુક્રકોષ જનન સીધી સતત સળંગ પ્રક્રિયાથી પણ સમજવા અને સરળતામાં તેને તબક્કાવારમાં વિભાજન કરવામાં આવેલું હતું તે જ રીતે અંડકોષ જનનને પણ સરળ અને સતત ચાલતી એક ક્રમિક પ્રક્રિયા છે પણ તેને પણ સમજવા અને સરળતામાં તેને પણ શું કર્યું છે તબક્કાવાર સમજાવેલી છે તો એમાં પ્રથમ ભાગ છે પ્રથમ તબક્કો પ્રાથમિક પૂર્વ અંડકોષ બરાબર આ કોષ વિભાજન પામવાનું શરૂ કરે આ કોષો વિભાજન પામવાનું શરૂ કરે છે અને અર્ધીકરણની પુરાવસ્થા એકમાં પ્રવેશે છે જો કોષ જે પ્રાથમિક આદિક પ્રકારના હતા તે શું થશે કોષ વિભાજન પામવાનું શરૂ કરે અને કયા પ્રકારનું કોષ વિભાજન કઈ પ્રક્રિયામાં પ્રવેશ કરશે અર્ધીકરણની પુરાવસ્થા એકમાં એટલે અર્ધીકરણ થશે અને હંગામી ધોરણે અવસ્થામાં સ્થાયી રહે છે જેને પ્રાથમિક પૂર્વ શુક્રકોષ કહે છે ને એ જ અવસ્થામાં જળવાઈ રહેશે બરાબર તો એ પ્રકારના કોષને આપણે શું કીધું પ્રાથમિક પૂર્વ અંડકોષ બરાબર સમજો કોષ વિભાજન પામે છે પ્રાથમિક એટલે કે અર્ધીકરણની પુરાવસ્થા એકમાં જળવાઈ રહેશે બરાબર અર્ધીકરણની પુરાવસ્થા એકમાં પ્રવેશે છે એટલે તમને યાદ હશે કે સમવિભાજનમાં 4 તબક્કા હતા તે રીતે અર્ધીકરણમાં 2 તબક્કા હતા અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2 તો અર્ધીકરણ 1માં પણ પુરાવસ્થા એક ભાજન અવસ્થા એક ભાજનોત્તર અવસ્થા એક ને અંત્યાવસ્થા એક હતું તે રીતે અર્ધીકરણ 2માં પુરાવસ્થા 2થી ભાજનાવસ્થા 2 ભાજનોત્તર અવસ્થા 2 ને અંત્યાવસ્થા 2 તો અર્ધીકરણની પુરાવસ્થા એકમાં પ્રવેશ છે હવે અર્ધીકરણ એકની પુરાવસ્થા પણ સળંગ અને લાંબી છે જેના 4-5 પેટા પ્રકાર છે તો તેની પુરાવસ્થા એકમાં પ્રવેશ છે અને શું કીધું આપણને કે આ અવસ્થામાં સ્થાયી રહેશે હવે આ પ્રકારના પૂર્વકોષ આ અંધકોષને શું કીધું પ્રાથમિક પૂર્વ અંધકોષ તો પ્રાથમિક પુટિકા બાબુ પ્રાથમિક પુટિકા દરેક પ્રાથમિક પૂર્વ અંધકોષ ત્યારબાદ ગ્રંથિલ કોષોના સ્તર દ્વારા ઘેરાય છે તેથી પ્રાથમિક પૂર્તિ તેને શું કહેશું પ્રાથમિક પુટિકા કહે છે જો એની વ્યાખ્યાયિત કરેલ છે કે વ્યાખ્યા આપેલી છે કે પ્રાથમિક પુટિકા કોને કહેવાય તો જે ઉપર આપણે કીધું કે પૂર્વાવસ્થા એકમાં જળવાઈ રહે છે તો તેને પ્રાથમિક પૂર્વ અંડકોષ કીધો તો ત્યારબાદ એ કંઈક વસ્તુથી ઘેરાયેલો છે જેમ કે ગ્રંથિલ કોષોના સ્તરથી ઘેરાયેલો છે તો હવે તેને શું કહેવાનું છે કે જ્યારે તે ગ્રંથિલ કોષોના સ્તરોથી ઘેરાયેલો હોય ત્યારે તેને પ્રાથમિક પુટિકા તરીકે ઓળખવામાં આવે છે બરાબર જોઈએ મોટી સંખ્યામાં આ પુટિકાઓ જન્મથી યૌવનની આરંભ અવસ્થા દરમિયાન વિઘટન પામે છે આથી જ યૌવન આરંભમાં દરેક અંડપિંડમાં ફક્ત 60,000-80,000 પ્રાથમિક પુટિકાઓ બાકી રહે છે પણ કીધું ને આ પ્રકારની છે જે જન્મ સમય રહેતી નથી અને અવનત પામે છે તો જે બચેલા આદિપૂર્વ આદિકોષ છે જે અર્ધીકરણ બાદ પૂર્વાવસ્થા એકમાં જશે અને તે પુટિકા સ્વરૂપે સ્થાયી થશે કે સંગ્રહ થશે તો તેમાંથી જન્મથી લઈને યૌવન આરંભ બાદ કેટલી એવી પુટિકાઓ અંડપુટિકાઓ બાકી રહેશે 60,000-80,000 MCQમાંથી ખાસ નોંધ લેવી આ 60,000-80,000 અંડપુટિકા જે બાકી રહે છે તે બરાબર ચાલો નેક્સ્ટ જોઈએ દ્વિતીય પુટિકા
તો પ્રાથમિક પુટિકાઓ ગ્રંથિલ કોષો અને નવા ઘણા સ્તરોથી આવરિત હોય છે, જેને દ્વિતીયક પુટિકા કહે છે. બરાબર, એ પાછા નવા ઘણા કોષો જે ઉપર આપણે વ્યાખ્યાત કરી ગયા કે ગ્રંથિલ કોષોથી આવરિત હોય છે, અને એક પ્રકારના હતા. હવે આ એકથી વધારે ગ્રંથિલ કોષોના નવા સ્તરથી ઘેરાયેલા હોય છે, તો તેને શું કહેવાનું છે આપણે? દ્વિતીયક પુટિકા. બરાબર, ચાલો હવે તૃતીયક પુટિકા. બરાબર, જોઈએ આપણે તૃતીયક પુટિકા શાને કહે છે. તો દ્વિતીયક પુટિકાઓ તરત જ તૃતીયક પુટિકામાં ફેરવાય છે. જે એન્ટ્રમ કહેવાતી પ્રવાહીથી ભરેલી ગુહા ધરાવે છે, જે તેની લાક્ષણિકતા છે. અને અંદરનું સ્તર અંત આવરણ અને બાહ્યનું સ્તર બાહ્ય આવરણમાં ફેરવાય છે. હવે કંઈક નવો ફેરફાર થાય છે પુટિકામાં, કે જ્યારે આ પુટિકા તૃતીયક પુટિકામાં ફેરવાય છે, તો ક્યારે ફેરવાય છે? તો એન્ટ્રમ કહેવાતા પ્રવાહી ભરેલ ગુહા ધરાવે છે. કોઈ એક અંદર એક પ્રવાહી નો ભરાવ થાય કોઈક કોટરમાં કે કોઈક ગુહામાં, તેની લાક્ષણિકતા છે. અને આ કોટરના લીધે તે બે આવરણમાં આવરિત થશે. એક તો બહારનું સ્તર, જેને શું કીધું? બાહ્ય આવરણ. અને અંદરનું સ્તરને શું કીધું? અંત આવરણ. ત્યારે આપણે તેને શું કહેશું? તૃતીયક પુટિકા. હવે તૃતીયક પુટિકાઓમાંનો પ્રાથમિક પૂર્વ અંધકોષ કદમાં વૃદ્ધિ પામે છે. શું કીધું? એમાં પુટિકામાંથી શું? પ્રાથમિક પૂર્વ અંધકોષ હતો જે આપણે શરૂઆતમાં તેનું વર્ણન કરી ગયા, તો તે વૃદ્ધિ પામશે અને તેનું પ્રથમ અર્ધીકરણ પૂર્ણ કરશે. કઈ અવસ્થામાં? તો તે શરૂઆતમાં અર્ધીકરણની પૂર્વાવસ્થા એકમાં હતો. આપણે જોઈ ગયા ને કઈ અવસ્થામાં? તો અહીંયા લખ્યું જ છે કે અર્ધીકરણની પૂર્વાવસ્થા એકમાં હતો. કારણ પ્રાથમિક પૂર્વ અંધકોષ. તો હવે એ શું કરશે? આપણને કીધું તેમ હવે તે શું કરશે કે એનું કદમોતું થશે પોષણ મેળવીને, અને હવે તે શું કરશે? પ્રથમ અર્ધીકરણ આખું પૂરું કરશે. બરાબર, અને એક અસમાન વિભાજન પામે છે. અર્ધીકરણ પૂરું થશે, જો સમ વિભાજન હતું તો સમાન બે પ્રકારના કોષો ઉત્પન્ન થશે. અર્ધીકરણ થયું એટલે એવું કહી નહીં શકાય કે બે સમાન કદના જ કોષો ઉત્પન્ન થશે અર્ધીકરણના વિભાજન બાદ. તો પરિણામે મોટા કદનું એક દ્વિતીય પૂર્વ અંધકોષ અને નાના કદનું પ્રાથમિક ધ્રુવકાય નિર્માણ પામે છે. બરાબર, જો સમજો, બે અસમ કદનું વિભાજન થયું અર્ધીકરણના અંતે. તે જે મોટા કદનો કોષ છે તેને લોકોએ કેવી રીતે ઓળખાણ કરાવ્યું? દ્વિતીયક પૂર્વ અંધકોષ. અને જે નાના કદના કોષ છે તેને શું કીધું એ લોકોએ? પ્રાથમિક ધ્રુવકાય. બરાબર, તો દ્વિતીયક પૂર્વ અંધકોષ છે. હવે તો પ્રાથમિક પૂર્વ અંધકોષનો પોષક ઘટકો સભર કોષરસનો જથ્થો જાળવે છે. જો દ્વિતીયક પૂર્વ અંધકોષ બને સામાંથી પ્રાથમિક પૂર્વ અંધકોષમાંથી, તો પ્રાથમિક પૂર્વ અંધકોષ પાસે જે પોષક ઘટકોનો થી સભર કોષરસ હતો તે જાળવી રાખશે, જ્યારે પ્રાથમિકમાંથી દ્વિતીયક પૂર્વ અંધકોષમાં ફેરવાશે ત્યારે. ને તૃતીયક પુટિકાઓ હવે પુખ્ત પુટિકા અથવા ગ્રાફિયન પુટિકામાં ફેરવાય છે. હવે જે આપણે પ્રાથમિક દ્વિતીયક અને તૃતીયક પુટિકાનું વર્ણન કરતા હતા, ને તેમાં જ જે આપણો પ્રાથમિક પૂર્વ અંધકોષ હતો તે અર્ધીકરણના અંતે અસમ વિભાજન પામીને મોટા કદનો શું બન્યો? અદ્વિતીય પૂર્વક અંધકોષ. અને નાના કદના કોષને પ્રાથમિક ધ્રુવકાય કીધું. તો હવે તૃતીયક પુટિકા આવી હતી તે હવે સામા ફેરવાશે, કે કહીને કયા નામથી આપણે ઓળખશું? ગ્રાફિયન પુટિકા. દ્વિતીયક પૂર્વ અંધકોષ તેની ફરતે નવા સ્તરની રચના કરે છે, જેને શું કહેવાનું છે? ઝોના પેલ્યુસિડા. બરાબર, દ્વિતીયક પૂર્વ અંધકોષ પણ તેની ફરતે, જેમ કે પ્રાથમિક પૂર્વ અંધકોષ હતો તો તેની ફરતે એ શાનું આવરણ કરતો હતો? જે આપણે જોઈ ગયા ગ્રંથિલ કોષોનું આવરણ કરતો હતો, જેથી તેને પ્રાથમિકમાંથી દ્વિતીયક કીધો અને દ્વિતીયકમાંથી તૃતીયક કીધો. તો તે જ રીતે દ્વિતીયક પૂર્વ અંધકોષ પણ તેની ફરતે નવા સ્તરોની રચના કરશે, જેને શું કહેવાનું છે? ઝોના પેલ્યુસિડા. બરાબર, તો ગ્રાફિયન પુટિકા તૂટવાથી અંધકોષમાંથી દ્વિતીયક પૂર્વ અંધકોષ મુક્ત થાય છે. આ પ્રક્રિયાને શું કહેવાનું છે? અંધપાત કહે છે. ગ્રાફિયન પુટિકા જે છે હવે તે તૂટી જશે, જે સામાંથી નિર્માણ પામેલી હતી તૃતીયક પુટિકામાંથી. એ તૂટવાથી અંડપિંડમાંથી, બરાબર, અંડપિંડ જે માતાનું પ્રજનન અંગ એક જોડ છે અંગ તંત્રમાં ભાગ સ્વરૂપે, તો તેમાંથી દ્વિતીયક પૂર્વ અંધકોષ મુક્ત થશે. આ પ્રક્રિયાને શું કેવું કહ્યું? અંડપાતની પ્રક્રિયા. નીચેની આકૃતિમાં શુક્રકોષજન અને અંધકોષજન વચ્ચેનો તફાવત આપેલો છે. આપણે શુક્રકોષજનની પ્રક્રિયાનો અભ્યાસ કરી ગયા. બરાબર, ત્યાં આપણને ચાર્જ સ્વરૂપે નિર્દેશન કર્યું નથી, પણ આપણે અહીં જોઈ લેવાનું છે. બરાબર, જો શુક્રકોષજનન પૂછાય તો શુક્રકોષજનનની પ્રક્રિયા આકૃતિ નંબર એકમાં દર્શાવેલી છે, તો તેનું વર્ણન અહીંયા તો આ ચાર્જ ત્યારે દોરવા જરૂરી છે
કે જ્યારે આદિ હતો તેમાંથી સંવિભાજન થઈ વિભેદનની ક્રિયાના અંતે પ્રાથમિક પૂર્વ શુક્રકોષ બને છે. એમાંથી પ્રથમ અર્ધીકરણ થશે તો દ્વિતીય પૂર્વ શુક્રકોષ બને છે. દ્વિતીય અર્ધીકરણ થશે તો પ્રશુક્રકોષ થશે. વિભેદનની ક્રિયાને શુક્રકોષ કાયાંતરણની પ્રક્રિયાને અંતે શુક્રકોષ બનતો હતો. તે જ રીતે આપણે હવે અહીં વાત કરીએ તો સૌથી પહેલાં જનન માતૃકોષ માતૃકોષ તરીકે આપણે ઓળખતા હતા તે સંવિભાજન પામશે, વિભેદીકરણ થશે. તો પ્રાથમિક પૂર્વ અંધકોષ બનશે તો પ્રથમ અર્ધીકરણ અને અંતે અંધપાત પહેલાં પૂર્ણ થશે. હવે તો તેમાંથી શું બનશે, એક દ્વિતીય મોટા કદનો દ્વિતીય પૂર્વ અંધકોષ અને નાના કદનો પ્રાથમિક ધ્રુવકાય બનશે. હવે એમાંથી શાનું નિર્માણ થતું છે તો એક અંધકોષ અને દ્વિતીય ધ્રુવકાયનું. હવે આ જ્યારે અંધકોષમાં અંધપિંડમાંથી મુક્ત થઈને અંધવાહિની આવશે એ પ્રક્રિયાને શું કહેશું, અંધપાત કહેશું. હવે તો કોષોની ગોઠવણી જોઈએ, કોષ દીઠ રંગસૂત્રની ગોઠવણી જોવાની છે. તો રંગસૂત્રની ગોઠવણી જો સંવિભાજન થાય છે ત્યાં 46 હશે, અને જ્યારથી તેમાં અર્ધીકરણની પ્રક્રિયા થશે ત્યારે તેમાં રંગસૂત્રની કોષ દીઠ સંખ્યા કેટલી થઈ જશે, અડધી, કેમ કે અર્ધીકરણની પ્રક્રિયા થશે એટલે અહીં 23 થઈ જશે. બરાબર, ચાલો નેક્સ્ટ ટોપિક છે આપણો ઋતુચક્ર કોને કહે છે તેને તબક્કાવાર તેનું વર્ણન કરવાનું છે. ચાલો જોઈએ. તો સૌ પ્રથમ શું કીધું છે કે માદા પ્રાઇમેટ, એટલે કે ઉદાહરણ તરીકે આપણને આપેલા છે વાનરો, એપ અને માનવમાં જોવા મળતી પ્રજનન ચક્રને ઋતુચક્ર કહે છે. કયા કયા સજીવોમાં જોવા મળે છે તેના ઉદાહરણ આપેલા છે. પ્રથમ ઋતુસ્ત્રાવની શરૂઆત યૌવનના આરંભમાં થાય છે, તેને રજોદર્શન પણ કહે છે. બાબુ મોસ્ટ આઈએમપી એમસીક્યુ ઘણી વાર પૂછાય છે કે પ્રથમ ઋતુસ્ત્રાવની શરૂઆત યૌવનના આરંભમાં થાય છે. બાબુ યૌવન પુખ્ત વયે શરૂઆત થઈ જશે તો તે પ્રક્રિયાને શું કીધું લોકોએ, રજોદર્શન. માનવની માદામાં એટલે કે સ્ત્રીમાં ઋતુસ્ત્રાવ સરેરાશ 28-29 દિવસના અંતરાયમાં પુનરાવર્તિત થાય છે, અને પ્રથમ ઋતુસ્ત્રાવથી બીજા ઋતુસ્ત્રાવ વચ્ચેની ઘટનાને શું કહેવાનું છે, ઋતુચક્ર. કેટલા દિવસનો સમયગાળો લે છે, બરાબર પુનરાવર્તિત કેટલા અંતરાલમાં થાય છે, 28-29 દિવસ, ને પ્રથમ ઋતુસ્ત્રાવથી બીજા ઋતુસ્ત્રાવ વચ્ચેની ઘટનાને લોકોએ શાનાથી વર્ણન કર્યું, ઋતુચક્રથી. દરેક ઋતુચક્રની મધ્યમાં એક અંધકોષ મુક્ત થાય છે જેને શું કહેવાનું છે, અંધપાત. બાબા મધ્યમાં એક ઋતુસ્ત્રાવથી બીજા ઋતુસ્ત્રાવ વચ્ચેની ઘટનાને ઋતુચક્ર કીધું, તો તેના મધ્ય ભાગમાં એટલે 28 ના અડધા કરશું મધ્ય ભાગ લેશું તો 14માં કે 14માં દિવસે શું થશે, અંધકોષ મુક્ત થાય છે. તો તે પ્રક્રિયાને શાનાથી વર્ણન કરેલું છે, અંધકોષ મુક્ત થશે તો અંધપાત. તો ઋતુચક્ર અથવા ગર્ભાશયની ચક્રની ઘટના એન્ડોમેટ્રિયમમાં થતા ચક્રીય ફેરફાર છે. એન્ડોમેટ્રિયમ એટલે ગર્ભાશયની સૌથી અંદરની દિવાલ, તો તેમાં થતી ચક્રીય ફેરફાર છે. તો રુધિરમાં થતા માદા જાતીય અંતઃસ્ત્રાવ જેવા કે ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનના સ્તરમાં થતા ફેરફાર જવાબદાર છે. તો એ શાના આધારે એન્ડોમેટ્રિયમમાં ફેરફાર ચક્રિય થાય છે, તો તેનું બી કારણ છે કે રુધિરમાં થતા ગયા અંતઃસ્ત્રાવ, જેમ કે કયા કયા અંતઃસ્ત્રાવ છે, ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનના સ્તરમાં ફેરફાર થશે, વધશે ઘટશે, તેના કારણે શું થશે, એન્ડોમેટ્રિયમમાં ચક્રીય ફેરફાર થશે, ને તેના કારણે શું થશે, ઋતુચક્ર ચક્રીય રીતે ચાલ્યા કરશે. તો આ ચક્રની ઘટનાઓ 28 દિવસમાં નીચેના 3 તબક્કામાં રજૂ કરી છે. જોઈએ 3 તબક્કાવાર, કે પહેલો તબક્કો કયો છે આપણી પાસે, સ્ત્રાવ તબક્કો, તે કેટલા દિવસ ચાલશે, પહેલાં 1-5. રુધિરમાં માદા જાતિ અંતઃસ્ત્રાવની ઓછી સાંદ્રતાને કારણે એન્ડોમેટ્રિયમનું વિઘટન થાય અને તેમાંથી રુધિરવાહિની તૂટે છે, જેને કારણે રુધિરનો સ્ત્રાવ થાય છે અને શરીરની બહાર યોનિ માર્ગ દ્વારા નિકાલ પામે છે, તે 3-5 દિવસ ટકે છે. તો શું થયું, રુધિરમાં માદા જાતિ અંતઃસ્ત્રાવ એટલે કે ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનની સાંદ્રતા ઓછી છે, તેના કારણે ગર્ભાશયની સૌથી અંદરનું સ્તર જે એન્ડોમેટ્રિયમ છે તેનું વિઘટન થશે, જેના કારણે અને તેની સાથે સાથે બીજી પ્રક્રિયા પણ થશે કે જેમ કે રુધિરવાહિની તૂટી જશે. એ રુધિરવાહિની તૂટવાને કારણે રુધિરનો વ્યય પામે છે, તેનો સ્ત્રાવ થશે જે શરીરની બહાર યોનિ માર્ગ દ્વારા નિકાલ પામે છે. તો આ ઘટના કેટલા દિવસ સુધી થશે, 3-5 દિવસ સુધી. આ સમય દરમિયાન આશરે 150 ml રુધિર વ્યય પામે છે. આ તબક્કાને શું કહેશું, સ્ત્રાવ તબક્કો કહે છે. સ્ત્રાવ તબક્કાના અભાવ ઋતુસ્ત્રાવનો અભાવ ગર્ભધારણની સૂચક નિશાની છે. જો આ ચક્ર અટકી જશે
કોઈક સમયે કોઈક ચક્ર શરૂઆતના તબક્કે, તો તેને સાનું નિશાની સૂચવે છે ગર્ભધારણની. કેટલાક અન્ય કારણો જેવા કે તણાવ, અસ્વસ્થતા વગેરેને કારણે પણ અટકી શકે છે ઋતુસ્રાવ. બરાબર, ચાલો હવે આપણે બીજો તબક્કો જોઈએ. તો બીજો તબક્કો છે પુટ્ટિકીય તબક્કો, જેમ કે કહેલા ફોલિક્યુલર ફેઝ જે છે, છથી લઈને 14 દિવસ સુધી ચાલે છે. તો આ તબક્કા દરમિયાન અંડપિંડમાંથી પ્રાથમિક પુટિકાઓ વૃદ્ધિ પામી સંપૂર્ણ વિકસિત ગ્રાફિયન પુટિકામાં ફેરવાય છે. હવે અહીંયા શું થશે, જે આપણે પણ ગયા ટોપિકમાં વર્ણન કરી ગયા કે જે પ્રાથમિક પુટિકા હતી તે વૃદ્ધિ પામશે અને સંપૂર્ણ વિકાસ થઈ તે સમયે પરિવર્તન પામશે ગ્રાફિયન પુટિકામાં, અને સાથે સાથે ગર્ભાશયનું અંતસ્તર પ્રસાર દ્વારા પુનઃસંયોજિત વિકાસ પામે છે. જે સ્તર ગર્ભાશયની દિવાલ સૌથી અંદર એન્ડોમેટ્રિયમ હતું તે તૂટી ગયેલું હતું, તેનું સ્તર હવે ધીરે ધીરે શું થશે, વૃદ્ધિ પામશે એટલે પુનઃસંયોજન પામશે. અંડપિંડ અને ગર્ભાશયના આ ફેરફારને પિટ્યુટરી અને અંડપીય અંતઃસ્રાવની માત્રામાં થતા ફેરફાર દ્વારા પ્રેરાય છે. તો આ જે ફેરફારથી આ ચક્રિય રીતે તે કોના દ્વારા થશે, એક તો પિટ્યુટરી ગ્રંથિ અને અંડપિંડીય અંતઃસ્રાવની માત્રામાં થતા ફેરફારો, કે ઓછી માત્રાથી લઈને હવે ધીરે ધીરે એની માત્રામાં વધારો થશે, જેના કારણે હવે નીચે બીજું આપેલું છે કે ગોનેડોટ્રોફિન એટલે કે લ્યુટિનાઇઝિંગ હોર્મોન્સ અને ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોનનો સ્ત્રાવ પુટિકીય તબક્કા દરમિયાન ક્રમશઃ વધે છે, અને તેથી તે પુટિકીય વિકાસ તેમજ વિકસિત પુટિકાઓ દ્વારા ઇસ્ટ્રોજનમાં ના સ્ત્રાવને ઉત્તેજે છે. હવે શું થશે, FSH એટલે કે ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન, LH એટલે કે લ્યુટિનાઇઝિંગ હોર્મોન, બંને હવે એનો પ્રમાણ વધશે, સ્ત્રાવ વધશે, જેથી કરીને પુટિકીય વિકાસ તેમજ વિકસિત પુટિકાઓ જે છે અંડપુટિકાઓ તેના દ્વારા ઇસ્ટ્રોજનના સ્ત્રાવને શું કરશે, તે ઉત્તેજશે. બરાબર, ચક્રની મધ્યમાં એટલે કે આશરે 14 દિવસે કે 15 દિવસે LH અને FSH બંને ઉચ્ચ સ્તર પ્રાપ્ત કરે છે. LHનો ઝડપી સ્ત્રાવ તેને ચક્રના વચ્ચેના સમય દરમિયાન મહત્તમ સ્તર સુધી દોરી જાય છે, જેને LH પરાકાષ્ઠા કહે છે, અને ગ્રાફિન પુટિકા તૂટવાની ક્રિયાને પ્રેરે છે અને તેને કારણે અંધકોષ મુક્ત થાય છે. અંધકોષ કેવી રીતે મુક્ત થતું છે તે આપણને સમજાવ્યું છે તબક્કાવાર, અને અંધકોષ સોરી અંતઃસ્ત્રાવની પ્રક્રિયાને કારણે કે જો LHનો ઝડપી સ્ત્રાવ થશે તો તે વચ્ચેના ચક્રના મધ્યમાં તે પરાકાશ એટલે કે સૌથી ઉચ્ચ સ્તર પ્રાપ્ત કરશે, જેથી કરીને ગ્રાફિયન પુટિકા શું થશે, અંધપિંડમાંથી તૂટી જશે, અને તે શું કરશે, અંધકોષ મુક્ત કરશે. એટલે આ પ્રક્રિયાને એ લોકોએ કઈ પ્રક્રિયાથી વર્ણવ્યું, અંધકોષ પાઠ. ત્રીજો તબક્કો એટલે લ્યુથિયલ એટલે કે સ્ટ્રાવી તબક્કો, જે 15 દિવસથી 28 દિવસ સુધી ચાલશે. તો અંધકોષ પાત જે થાય છે અંધપાત તબક્કામાં, તો બાદ સ્ત્રાવી એટલે કે લ્યુથિયલ તબક્કો આવે છે, તે દરમિયાન ગ્રાફિયન પુટિકાની બાકીના ભાગને કોર્પલ લ્યુટિયમમાં ફેરફાય છે. જે ગ્રાફિયન પુટિકા તૂટે છે અને અંધકોષ મુક્ત થાય છે, તો અંડપિંડમાં રહેલો બાકીનો તૂટેલો ગ્રાફિયન પુટિકા હવે ગયા સામાં ફેરવાશે, જો કોર્પસ લ્યુટિયમમાં ફેરવાશે. બરાબર, તો કોર્પસ લ્યુટિયમ મોટા જથ્થામાં પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ કરે છે, જે ગર્ભાશયના અંતસ્તરની જાળવણી માટે આવશ્યક છે. અંડપિંડમાં શું મુક્ત થશે, પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ હવે જે સાનું નિર્માણ કરશે, અંતસ્ત્રની જાળવણી કરશે, ગર્ભાશયના એન્ડોમેટ્રિયમની જાળવણી કરશે, ગર્ભાશયનું નવું અંતસ્તર ફલિત અંકોષના સ્થાપન અને ગર્ભધારણની અન્ય ઘટનાઓ માટે જરૂરી છે. તો અંતસ્તર શાના માટે જરૂરી છે, અંકોષને સ્થાપન કરાવશે અને ગર્ભનું ધારણ કરવા માટે જવાબદાર છે. ગર્ભધારણ દરમિયાન ઋતુચક્રની બધી જ ઘટનાઓ અટકી જાય છે અને ઋતુસ્ત્રાવ થતું નથી. એકવાર ગર્ભાશયની અંતસ્ત્ર અંડરની દિવાલ એન્ડોમેટ્રિયમમાં ગર્ભનું અંડકોષ ફલિત થશે અને ગર્ભધારણની પ્રક્રિયા થશે, તો ઋતુચક્ર અટકી જશે, જેમાં ચક્રીય ફેરફાર હવે થશે નહીં. જો ફલન એટલે કે ફર્ટિલાઇઝેશન ન થયું હોય તો કોર્પસ લ્યુટિયમ વિઘટિત થાય છે, અને આના કારણે ગર્ભાશયનું અંતસ્ત્ર એન્ડોમેટ્રિયમ વિઘટન પામે છે અને ઋતુસ્રાવ આવે છે, જેથી નવા ચક્ર શરૂ થવાની તે શું છે, નિશાની છે. જો હવે અંડકોષ ફલિત થતો જ નથી, ફલનની ક્રિયા થતી જ નથી, તો કોર્પસ લ્યુટિયમ વિઘટિત થાય છે એટલે એનું વિઘટન થશે, અને તેના કારણે ગર્ભાશયનું અંડરનું સ્તર કે જેને એન્ડોમેટ્રિયમ કીધું આપણે તે વિઘટન પામશે, જેથી ફરીથી ઋતુસ્રાવ થશે એટલે નવું ચક્ર ઋતુચક્રની શરૂઆત થશે. તો માનવમાં ઋતુચક્ર એટલે કે માનવની માદામાં ઋતુચક્ર 50 વર્ષની ઉંમરની આસપાસ બંધ થાય છે. આ પ્રક્રિયાને શું કહેવાનું છે, મેનોપોઝ કહે છે. કે ચક્રીય ઋતુસ્રાવ સામાન્ય પ્રજનન અવસ્થાનું સૂચક છે અને રજોડર્શન અને મેનોપોઝ વચ્ચે
લંબાયેલું છે, બરાબર. કઈ કઈ પ્રક્રિયા? રજોદસન એટલે કે યોગના આરંભ એટલે મોનોપોઝ એટલે કે 50 વર્ષની ઉંમરની વચ્ચે ઋતુસ્રાવ એટલે ઋતુચક્ર જળવાઈ રહે છે. નેક્સ્ટ પ્રક્રિયા, માણસમાં ફલનની ક્રિયા ક્યાં થાય છે? ફલન ક્રિયા દરમિયાન અંડકોષમાં શું ફેરફાર આવે છે તે જોવાનું છે, બરાબર. તો સંવનન એટલે કે મીઠુંની પ્રક્રિયા દરમિયાન શિશ્ન દ્વારા વીર્યને યોનિમાર્ગમાં મુક્ત કરાય છે, બરાબર. ચલિત શુક્રકોષ ઝડપથી તરે છે અને ક્રિયા દ્વારા ગર્ભાશયમાં પ્રવેશે છે અને ત્યાંથી છેવટે અંડવાહિનીના ઇઠમસ અને તુંબિકા જોડાણ સ્થાને પહોંચે છે, બરાબર. ત્યારબાદ અંડપિંડ દ્વારા મુક્ત થતા અંડકોષ પર તુંબી કે ઇથમસ જોડાણ સ્થાને વહન પામે છે કે જ્યાં ફલન થાય છે. જ્યારે અંડકોષ અને શુક્રકોષ એક સાથે તુંબી કે ઇથમસ જોડાણ સ્થાને વહન પામે ત્યારે જ ફલન થાય છે. આ જ કારણે બધા જ સંવનન ફલન અને ગર્ભધારણમાં પરિણમતા નથી, બરાબર. હવે અહીંયા તમને આકૃતિ આપેલી છે, બરાબર, કે ક્યારે કેવી રીતે શુક્રકોષ એ અંડકોષને ફલિત કરશે, બરાબર. ચાલો નેક્સ્ટ જોઈએ. શુક્રકોષના અંડકોષ સાથેના જોડાણની પ્રક્રિયાને શું કહેવાનું છે? ફલન. ફલન દરમિયાન શુક્રકોષ અંડકોષના ઝોના પેલ્યુસિડાના સંપર્કમાં આવે છે અને પટલમાં ફેરફાર પ્રેરે છે, જે અન્ય શુક્રકોષના પ્રવેશને અટકાવે છે અને આથી એવું સુનિશ્ચિત કરશે કે ફક્ત એક જ શુક્રકોષ એક જ અંડકોષને શું કરશે, ફલિત કરશે. શુક્રાગ્રહનો સ્ત્રાવ શુક્રકોષ અને અંડકોષના કોષરસમાં ઝોના પેલ્યુસિડા અને કોષરસ પટલ મારફતે પ્રવેશ કરવામાં મદદ કરે છે. આ દરમિયાન દ્વિતીયક પૂર્વ અંડકોષનું અર્ધીકરણ પૂર્ણ થાય છે, બરાબર. આ પ્રક્રિયા આપણે જોઈ ગયા છે. હવે દ્વિતીયક અર્ધીકરણને પણ અસમાન છે. પરિણામે દ્વિતીયક ધ્રુવકાય અને એકકીય અંડકોષનું નિર્માણ થાય છે, બરાબર. ક્યારે ખાનું નિર્માણ થતું છે તે બતાવ્યું છે અને તરત જ શુક્રકોષનું એકકીય કોષ કેન્દ્ર અને અંડકનું એકકીય કોષ કેન્દ્ર જોડાઈને શાની રચના કરશે, આ ફલિતાની રચના કરે છે.